નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટરની અંદર 8.1 સ્વાધ્યાયની અંદર આપણે બધું ગણતા હતા. તો એમાં સેક આપણને આપેલો છે, બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. સેક આપેલો છે તો કોસ આપણને મળી જશે પહેલો, એક છેદમાં સેક થેટા, એટલે 13 / 12, તો 12 / 12 અંશમાં જશે કોસ થેટા. પહેલું આપણને મળ્યું કોસ. એની પછી આપણે બીજું શોધીએ, સાઈન નો વર્ગ થીટા, 1 - કોસનો વર્ગ થીટા. કોસ એટલે 12 / 13, એનો પણ સ્ક્વેર 147 / 169. 169 માંથી 147 જાય તો 25 / 169, એટલે આવશે સાઈન થીટા 5 / 13. સાઈન આપણને મળી ગયું. હવે એનો વ્યસ્ત આપણને ખબર છે કોસ છે, એટલે એ તો આપણને ડાયરેક્ટ જ મળી જશે. કોસેક થીટા 1 / sin θ, 5 / 13. આપણે અહીંયા નહીં ગણીએ, ઉપર જ ગણશું જેથી કરીને બધાને દેખાય. કોસેક થીટા ઇઝ ઇક્વલ 1 / sin θ, 1 / 5 / 13, 13 અંશમાં જશે, 5 / 5 રહેશે કોસેક થીટા. એટલે આ તમે જુઓ એમાં આપણને કેટલા મળ્યા, 3. હજી એનું આપણે ટેન શોધવાનું છે. ટેન થીટા ઇઝ ઇક્વલ 7 / cos θ. તો સાઈન કેટલા છે, 5 / 13. કોસ કેટલા છે, 12 / 13. કોટ થીટા 1 / 10 θ, 12 / 5 જશે, 5 / 5 જશે, એટલે 12 / 5. આમ આપણને 5 / 5 ગુણોત્તર ત્રિકોણમિતિય મળી ગયા. હવે 7મા દાખલાની અંદર આપણે નજર કરીએ તો કોટ થીટા બરાબર 7 / 8 છે. અહીં બે વસ્તુ શોધવાની છે, પણ તમે પહેલી જ રકમ જુઓ તો 1 / sin θ,
અને એક માઇનસ સાઇન થીટા. એક પ્લસ સાઇન કોસ થીટા, એક માઇનસ કોસ થીટા. તો જો એક વખત માઇનસ એક વખત પ્લસ એટલે પૂર્ણ વર્ગનો તફાવત થયો. તો પહેલાંનો વર્ગ માઇનસ બીજાનો પણ વર્ગ, આમાં પણ એક પહેલાંનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. એક માઇનસ સાઇન વર્ગ એટલે થશે કોસ વર્ગ, એક માઇનસ કોસ એટલે સાઇનનો વર્ગ. હવે કોસ સિદ્ધમાં સાઇન આખાનો વર્ગ, હવે કોસ સિદ્ધમાં સાઇન એટલે થશે કોટ, કોટ વર્ગ થીટા. કોટ તો આપણને આપેલું જ છે. તો સાત છેદમાં આઠનો વર્ગ એટલે મળશે આપણને ઓગણપચાસ છેદમાં સોસઠ. હવે બીજી વાત પણ એ જ પૂછીશ આપણને કે કોટનો વર્ગ થીટા બરાબર આપણે લાવી જ દીધું છે ઓગણપચાસ છેદમાં સોસઠ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.